દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં સફાઈ કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતા હડતાલ ઉપર ઉતર્યા છે. શહેરમાં છેલ્લા 5-1 દિવસથી સફાઈ કામગીરી બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે. 40 જેટલા સફાઈ કર્મીઓને 10 ઓક્ટોબરથી અત્યાર સુધી પગારથી વંચિત રહેતા પાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. સફાઈ કામગીરી બંધ રહેતા શહેરીજનો પણ ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. કર્મચારીઓને તુરંત પગાર ચૂકવવામાં આવે તેવી સફાઈ કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આજે અમે 5 દિવસ થયા આ કામ બંધ કર્યું છે. સફાઈ તમામ સફાઈ કામદારોએ કામગીરી બંધ કરી દીધી છે અને આજે અમારી રેલી નીકળી. રેલીમાં પણ સફાઈ કર્મચારી તમામ હાજર હતા, પણ ચીફ ઓફિસર અહીંયા હાજર નહોતા અને અમને કોઈ ધ્યાન આપ્યું નહોતું. અને એ પછીનું કોઈ બી અમે રજૂઆત મૌખિત કરી, લેખિત કરી, છતાંય ચીફ ઓફિસર કોઈ આમાં ધ્યાન અમારે દેતું નથી. બધાના પગાર સારા છે, અમારા સફાઈ કામદારના પગાર ઓછા છે, છતાંય અમને કોઈ ધ્યાન દેતું નથી. ના છૂટકે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમે આ પગલું લીધું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાય નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા 3-3 માસથી પગાર ચૂકવવામાં આવતા ન હોય સલાય નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સ્થાનિક ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામદારોના પગારના નીતિવિષયક પ્રશ્ને કોઈ દાદ ન આપતા સફાઈ કામદારોએ છેલ્લા 5 દિવસથી શહેરની સફાઈ કામગીરીનો બહિષ્કાર કરીને સ્વયંભૂ સફાઈ કામ બંધ કરેલ છે. સલાય નગરપાલિકામાં હાલમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને કોઈ પ્રજાના જાહેર આરોગ્ય અને સુખાકારીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આમ છતાં સલાય નગરપાલિકાના ચીફ ઓફિસરનું પેટનું પાણી હલતું નથી અને સફાઈ કામ અંદર નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે, પણ સફાઈ કામદારોને પગાર ચૂકવા માટે નગરપાલિકા પૈસા નથી નગરપાલિકાએ. ચીફ ઓફિસરની એક જવાબદારી બને છે આવનારા દિવસોમાં જો સફાઈ કામદારોના પગારના પ્રશ્ને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ સફાઈ કામદારો સલાય શહેરમાંથી બહિષ્કાર કરી અને સલાય ગામ છોડીને ચાલ્યા જશે. બીજું કે સલાય નગરપાલિકાના સફાઈ કામદારોમાંથી ઘણી જગ્યાએ સફાઈ કામદારો અત્યારે વિમુખ પડી ગયા છે અને કોઈ સફાઈ કામદાર કોઈ અઘટિત ઘટના બની જશે તો એની તમામ સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરી અને વહીવટી તંત્રની રહેશે.